मित्रों घणी वार दीक्षा एप संपूर्ण तालीम लीधा पछी पण तेमा सर्टिफिकेट डाउनलोड थतु नथी तो सौ प्रथम दीक्षा एप शुरू करो त्यार बाद आ प्रमाणे खुलशे। हवे प्रोफाइल ऊपर अहीं देखाय छे ए प्रमाणे प्रोफाइल ऊपर क्लिक करो। प्रोफाइल ऊपर क्लिक करवाथी तमारी प्रोफाइलना पेज ऊपर अहीं बेजिक कोविड 19 गुजरातनी सामे अहीं दिखाय छे एम डाउनलोडनो ऑप्शन आवे छे। केटलाक संजोगोमां आ डाउनलोडनो ऑप्शन नथी आवतुं तो आवा समय अहीं दिखाय छे एम बाजूमां ऑप्शन ऊपर जई अने क्लिक करो अने आ एप्लिकेशनमांथी लॉग आउट ऑप्शन पसंद करी लॉग आउट थवानुं रहेशे। एक वार लॉग आउट थई जाओ त्यारबाद फरीथी तमे પ્રોફાઇલમાં જઈ અહીંયા દેખાય છે ઓપ્શન વિવિધ એટલે લોગ આઉટ થઈ ગયા છે। હવે ફરીથી આપણે પ્રોફાઇલમાં ગયા અહીંયા ફરીથી એન્ટર લોગિન એ લોગિનમાં જઈ તમારો મોબાઈલ નંબર જે છે એ યુઝર આઈડી તરીકે નાખવાનો છે એ નંખાઈ જાય એટલે પાસવર્ડ તમે જે પણ બનાવ્યો હોય અહીંયા મારો પાસવર્ડ કેપિટલ એ બી સી અને ડી સ્મોલ છે એટ ધ રેટ 1 2 3 છે। આ કરી અને ફરીથી લોગિન થવાનું। હવે લોગિન થશો તો આ પ્રમાણે દેખાય છે સ્ક્રીન એ રીતે સ્ક્રીન દેખાશે। એ સ્ક્રીન ઉપર ફરીથી ડાઉનલોડનું ઓપ્શન જુઓ દેખાય છે ફરીથી પણ આ ડાઉનલોડનું ઓપ્શન કેટલીક વખત નથી દેખાતું તો એવા સમયે કોર્સ ઉપર જવાનું। આ રીતે કોર્સ ઉપર જઈશું એટલે કોર્સ ખુલી જશે। ત્યારબાદ ફરીથી પ્રોફાઇલમાં જવાનું પ્રોફાઇલમાં જઈશું અને ફરીથી જોશો તો ડાઉનલોડનું ઓપ્શન આવી જશે। આ ડાઉનલોડનું ઓપ્શન છતાં પણ નથી આવતું તો એકવાર એપ્લિકેશનમાંથી બહાર નીકળી ફરીથી અને ફરીથી એપ્લિકેશન શરૂ કરશો એટલે આવી જ જશે। આ ડાઉનલોડના ઉપર ક્લિક કરશો એટલે તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે। હવે આ પ્રમાણપત્ર ડાઉનલોડ અહીંયા નહીં થાય એ તમારા ફોલ્ડરની અંદર સેવ થશે એટલે અહીંયા જુઓ મારું ફોલ્ડર જે ડાઉનલોડનું છે એ એની અંદર મારું પ્રમાણપત્ર સેવ થયેલું જોવા મળશે જે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો। અહીંયા આ મારું ફોલ્ડર છે એની અંદર અહીંયા મેં ક્લિક કર્યું તો મારું પ્રમાણપત્ર ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે અને આ પ્રમાણે દરેક મિત્રોના સર્ટિફિકેટ નીકળશે।